નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર બીના વડાલિયા એસોસિયેટ પ્રોફેસર રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા અને સ્પેશિયલી નોડલ ઓફિસર ઓફ સેટકોમ આપ સર્વેનું હૃદયપૂર્વક આ સેટકોમ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું આજનો જે એપિસોડ છે આપણે ઘણા બધા એપિસોડ આ પહેલાં પણ સેટકોમમાં જોઈ લીધેલા છે પણ વારે વારે આ જે આખો એપિસોડ આપવાનું એક જ રીઝન છે કે સિઝનલ ફ્લોરથી ઘણા બધા પેશન્ટો મરી રહ્યા છે અને આપ અહીંયા વેન્ટિલેટર કેર લો છો આઈસીયુમાં કે આઇસોલેશન વોર્ડમાં કામ કરી રહ્યા છો એટલે આ રીએન્ફોર્સમેન્ટ કરવા પાછળ આ એક મુખ્ય હેતુ છે આ સેટકોમ રાખવાનું એક સુંદર મજાના શ્લોકથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ વાસુદેવ આશ્રયો મરતો વાસુદેવ પયા પરાયણમ સર્વ પાપ વિશુદ્ધાત્મા યાતિબ્રહ્મ સનાતનમ વાસુદેવને નમન કરીને આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ મહાન કાર્યો જે આપણે કરીએ છીએ કારણ કે કોઈના જીવ બચાવવાનું કાર્ય એનાથી મહાન કાર્ય કોઈ હોઈ ન શકે તો એ આ મહાન કાર્યનું શુભ પરિણામ આવે એની પાછળનો એક જ માર્ગ છે ને એ માર્ગ છે એ કામને પસંદ કરવું અને એ કામ ખૂબ જ પ્રેમથી કરવું આ બે વસ્તુ કરીએ એ કામને પસંદ કરવા માંડીએ અને એ કામને પ્રેમ કરીએ તો એનું પરિણામ હંમેશા શુભ જ આવે છે મારી જમણી બાજુએ કમલેશભાઈ ઉપાધ્યાય સર છે આપ સર્વે જાણો છો કે છેલ્લા કેટલાય ટાઈમથી સર આ સેટકોમ પ્રોગ્રામમાં અવિરત પોતે પોતાના અનુભવોની ગાથા આપી રહ્યા છે તો સર હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ પ્રોગ્રામમાં બાજુમાં છે ડૉક્ટર ધ્રુવે અને આપ બધા જાણો છો કે આ પ્રોગ્રામ એ પણ વારે વારે આવતા હોય છે અને આઈડીએસપીમાં પણ કામ કરી રહ્યા છે એ પણ એક નોડલ ઓફિસર તરીકે કામ કરે છે એમની બાજુમાં છે ડૉક્ટર ચારુલ મહેતા ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છે પણ નાના બાળકોની જે સ્પેશિયલ વાત કરવાની હોય છે કારણ કે કેટલાક નાના બાળકોને પણ સ્વાઇન ફ્લૂ થાય છે તો એમાં એક સ્પેશિયલ ઘનિષ્ઠ સારવારનો કયો પાર્ટ આપણે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને વેન્ટિલેટર કેર લેનારા કે આઈસીયુમાં કે આઇસોલેશન વોર્ડમાં કામ એ કઈ બાકી બાબતોનું ડૂઝ અને ડોન્ટ્સ ધ્યાન રાખવું એના વિશે આપણને ચારુલ મહેતા મેડમ વાત કરવાના છે સર્વેનું હું સ્વાગત કરું છું અને સૌથી પહેલાં ચારુલ મહેતા મેડમને હું રિક્વેસ્ટ કરીશ કારણ કે પહેલો પાર્ટ આજે પીડિયાટ્રિક લઈએ પછી આપણે કમલેશભાઈ સાહેબને દર વખતે સાંભળીએ છીએ એમ સાંભળીએ ક્યાંક પ્રશ્નોત્તરી પણ થનાર છે કારણ કે ઘણી બધી વાત સાંભળી ચૂક્યા પછી પણ હજી પણ થોડી ઘણી વસ્તુઓ આપણને ખ્યાલ નથી તો પ્રશ્નોત્તરી દ્વારા આપણે વસ્તુઓને સોલ્વ કરીશું તો ચારુલ મહેતા મેડમ પ્લીઝ થેન્ક યુ મેડમ નમસ્કાર સર્વ આરોગ્ય કર્મીઓ બધા ખૂબ પ્રયત્નશીલ છે સ્વાઈન ફ્લૂને કંટ્રોલ કરવામાં સ્વાઇન ફ્લૂનો ક્યોર કરવામાં અને સર્વના પ્રયત્નોમાં અમે મદદ મદદરૂપ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ આ તો આપણે થોડુંક ઓવરવ્યૂ જોઈશું મિકેનિકલ વેન્ટિલેશન અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટ વિશે તો સર્વે જાણે છે તેમ સ્વાઈન ફ્લૂનું એજન્ટ ઓર્થોમિક્સો વાયરસનું એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે અને આમાં બેઝિકલી મોટા દર્દીઓ અને બાળ દર્દીઓમાં એજન્ટ એન્વાયરમેન્ટ હોસ્ટ બધું સેમ હોય છે પણ એક મુખ્ય મુદ્દો બાળકોમાં જે જુદો પડે છે તે લોકોમાં એ લોકોને ઇન્ફેક્શન લાગ્યા પછી બી એ લોકોને ટિપિકલ સિમ્ટમ્સ દેખાતા નથી જેવા મોટા દર્દીઓમાં દેખાય છે અને બીજું એ લોકો જો ક્યોર થઈ જાય તો ક્યોર થઈ ગયા પછી પણ તે લોકો લાંબા સમય સુધી આ વાયરસને એન્વાયરમેન્ટમાં શેડ કરી કરે છે તેથી તેવા દર્દીઓ આજુબાજુના દર્દીને પણ સસેપ્ટેબલ બનાવી અને રોગચાળો ફેલાવવામાં થોડુંક ભાગરૂપ થતા હોય છે તેથી આપણે અત્યંત જાગૃત થઈ અને તેને જલ્દી ડિટેક કરવું વધારે અગત્યનું થઈ જાય છે ઇન્ક્યુબેશન પીરિયડ વન ટુ ફોર ડેઝ છે બધા દર્દીઓની જેમ ને પીરિયડ ઓફ કોમ્યુનિકેબિલિટી એક દિવસ પહેલાં રોગચાળો ચાલુ અને એક દિવસ પહેલાં અને ત્યારથી સાત દિવસ પછી છે પણ મેં જેમ કહ્યું તેમ બાળકો લાંબા સમય સુધી વાયરસને શેડ કરતા હોય છે આ કેસ ડેફિનેશન આપણી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગાઈડલાઇન્સ પ્રમાણે છે તેમ બાળ દર્દીઓમાં પણ આપણે તે જ ફોલો કરીએ છીએ કેટેગરી એમાં સામાન્ય તાવ શરદી અને ખાંસી આપણે કહીએ છીએ તેમાં આપણે ટ્રીટમેન્ટમાં ફેર એટલો છે કે કેટેગરી એમાં ટેસ્ટિંગ નથી કરતા કેટેગરી એમાં આપણે ટ્રીટમેન્ટ નથી આપતા સપોર્ટિવ કેર અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ કેટેગરી બી વનમાં પેશન્ટને એકદમ વધારે તાવ એટલે એકસો બે એકસો એકથી વધારે તાવ આવવો સાથે ગળામાં અત્યંત દુખાવો થવો એને આપણે કેટેગરી બી વન ગણતા હોય છે અને બી ટુ છે તેમાં જો કોમોર્બિડ કન્ડિશન જેવી કે બાળકોમાં હૃદયરોગની બીમારી કંજેનાટલ હાર્ટ ડિઝીઝ હોય એચઆઈવીના લક્ષ એચઆઈવીનું પેશન્ટ હોય એઇડ્સનું પેશન્ટ હોય અથવા તો તેને ડાયાબિટીસ હોય તો તે કેટેગરી બી ટુમાં પડતા હોય છે અને તેવા દર્દીઓમાં આપણે ઓસલ્ટામીવીર દવા તાત્કાલિક ચાલુ કરી દેવાની થાય છે પણ ટેસ્ટિંગ નથી કરાવતા જ્યારે કેટેગરી સીમાં બાળકને છાતી ઉપર ભીંસ વધવી રેસ્પિરેટરી ફેલિયર થવું સિવિયર ન્યુમોનિયા સાયનોસિસ એટલે કે ભૂરૂત પડી જવું અથવા તો સ્વાચો શ્વાસની તકલીફ એકદમ એકદમ વધી જવી તેને આપણે કેટેગરી સીમાં લઈએ છે અને તેવા દર્દીને તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર માટે દાખલ કરવું પડે છે તેનું સ્વોબ થ્રોટ સ્વોબ નોકલી ઇન્વેસ્ટિગેશન લઈ અને તાત્કાલિક આપણે ઓસ્ટલ્ટામીવીર ચાલુ કરવાની થાય છે તો રેસ્પિરેટરી ફેલિયર એટલે શું કે જે બાળક સ્વાચ્છો શ્વાસ ના લઈ શકતું હોય તેનું મૂળ એની અંદર રોગમાં એવું થાય છે કે ઓક્સિજન છે તે આપણા શરીરના પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ આપણે કાઢી શકતા નથી તો એને હાઇપોક્સિમિક રેસ્પિરેટરી ફેલિયર અને હાઇપરકેપનિક રેસ્પિરેટરી ફેલિયર તે બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે મોટાભાગના સ્વાઇન ફ્લુના દર્દીઓને હાઇપોક્સિમિક રેસ્પિરેટરી ફેલિયર જોવા મળતું હોય છે કારણ કે તેમાં ન્યુમોનિયા થતું હોય છે સુપર એડેડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે ઇન્ફ્લુઅન્ઝાથી તેની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી ઉપરના બેક્ટેરિયાનું એને ઇન્ફેક્શન જલ્દી લાગતું હોય છે અને તા આવા દર્દીઓને ન્યુમોનિયામાં ફેફસામાં પાણીનો ભરાવો અને રેસ્પિરેટરી એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ તેમ થતું હોય છે એટલે મોટાભાગે હાઈપોક્સિમિક એટલે ટાઈપ પણ રેસ્પિરેટરી ફેલિયર જોવા મળતું હોય છે આ ત્રણ ફેઝીઝ હોય છે એઆરડીએસના પહેલાં ત્રણ દિવસમાં આખા ફેફસાની અંદર જે આપણે એકચ્યુઅલી ફેફસું બલૂન હોય છે એવા નાના 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 સેવરલ બલૂન્સ હોય છે તે બધામાં પાણી ભરાઈ જતું હોય છે એના લીધે ગેસ એક્સચેન્જ એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ અટકી જતું હોય છે આ સ્ટેજમાં દર્દી એકદમ હાફ સાથે આવતું હોય છે અને તેને છાતીમાં ગરડ ગરડ અવાજ જેવી રીતના પેરેન્ટ્સ કમ્પ્લેન કરતા હોય કે છાતીમાં અવાજ આવે છે અને આપણે ઓસ્કડેટ કરીએ તો એક્સેસિવ ક્રેપિટેશન્સ અને વીઝ આવતું હોય છે સબ એક્યુટ ચારથી દસ દિવસમાં હોય છે તેમાં આ જ કન્ડિશન પ્રો પ્રોલિફરેટ થતી હોય છે પેશન્ટ રિફ્રેક્ટરી પલ્મોનરી હાઈપરટેન્શન સાથે આવી શકે અને ક્રોનિક એટલે લાંબા ગાળામાં જેમાં ફાઇબ્રોસિસ અને રિકવરી ફેઝ ચાલુ થઈ જતો હોય છે તો આ સ્ટેજ જાણવા માટે એટલા જરૂરી છે કારણ કે આપણી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી આ ફેઝિસ પ્રમાણે બદલાતી હોય છે આ એક્ઝ્યુરેટ ભરાઈ જાય છે તે મેં જે વાત કરી તે લોબાર ન્યુમોનિયા આ એરો પર દેખાય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે પણ આ રીતના પ્રેઝન્ટ થઈ શકે છે સ્વાઇન ફ્લૂના દર્દી આ છે બ્રોન્કોન્યુમોનિયા જેમાં નાના નાના કોટન વુલી ફ્લફી ઇન્ફિલ્ટ્રેટ્સ ફેફસામાં જોવા મળતા હોય છે અને આ છે ઇન્ટસિશ્યલ ન્યુમોનિયા એટલે આ ત્રણેય પ્રકારના ન્યુમોનિયા સ્વાઇન ફ્લૂમાં જોવા મળતા હોય છે એઆરડીએસનું પિક્ચર છે પેશન્ટ મુખ્યત્વે રેસ્પિરેટરી ફેલિયર સાથે આવતું હોય છે એટલે આઈ એમ જે આપણી વ્યાખ્યા છે કે બે મહિનાથી નીચેના બાળકમાં સાહીઠથી વધારે શ્વાછોશ્વાસની ગતિ બે મહિનાથી બાર મહિનામાં પચાસથી વધારે સ્વાચ્છોશ્વાસની ગતિ અને એક વર્ષથી પાંચ વર્ષના બાળકમાં ચાલીસ થી વધારે શ્વાસની ગતિ એક મિનિટમાં તો આપણે તેને ટેકિપનિયા કહીએ છીએ અને સાથે બાળકને રિલીસલેસનેસ એટલે રઘવાટ કરવો પછી ગ્રન્ટિંગ કરે એટલે બાળક એકદમ ફેફસા ફૂલાવા માટેનો પ્રયત્ન કરે મોડું બંધ કરીને સો દેટ કે એ શ્વાસ બરાબર લઈ શકે તો એ જે ગ્રન્ટ જે કરે છે ભૂંડ જેવો અવાજ આવે એના મોડાથી હં હં તો આ કન્ડિશન એકદમ સિરિયસ કન્ડિશન કહેવામાં આવે છે તો બેઝિકલી આપણે અંડરલાઇન ડિઝીઝ એટલે કે સ્વાઇન ફ્લૂનું મેનેજમેન્ટ કરવાનું હોય છે ઓસેલ્ટામીવીર દવા ચાલુ કરીને બીજું છે આપણું રેસ્પિરેટરી સપોર્ટ એમાં આપણે વેન્ટિલેટરી સપોર્ટ એક છે અને બીજું છે નોન ઇન્વે નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન તેનું આપણે થોડુંક શોર્ટમાં પછી ડિસ્કશન કરીએ છીએ અને ત્રીજું છે સપોર્ટિવ કેર તો મેઇન કોર્સ ડીઝ આર ધ મેઇન થ્રી પિલર્સ ઓફ મેનેજમેન્ટ ઓફ ધ ક્રિટિકલ કેર પેશન્ટ ઓસેલ્ટામીવીર દવા તેનો ડોઝ લેસ દેન ફિફ્ટીન કેજી બચ્ચામાં થર્ટી મિલીગ્રામ ટુ ટાઈમ્સ અ ડે ફોર ફાઇવ ડેઝ આપણે આપીએ છીએ પંદરથી ત્રેવીસ કિલોના બાળકમાં પિસ્તાલીસ મિલીગ્રામ બીડી ચોવીસથી લેસ દેન ફોર્ટી કેજીના બચ્ચાઓમાં આપણે સાય સિક્સટી મિલીગ્રામ બીડી આપીએ છીએ અને મોર દેન ફોર્ટી કેજીમાં સેવન્ટી ફાઇવ મિલીગ્રામ બીડી આપીએ છીએ જ્યારે એકદમ નાના બાળકો ઇન્ફન્ટ્સ જે લેસ દેન વન ઇયર હોય છે તેમાં લેસ દેન થ્રી મંથવાળા દર્દીઓમાં ટ્વેલ્વ મિલીગ્રામ બીડી થ્રી ટુ ફાઈવ મંથમાં ટ્વેન્ટી મિલીગ્રામ બીડી અને સિક્સ ટુ ઇલેવન મંથમાં ટ્વેન્ટી ફાઇવ મિલીગ્રામ બીડી છે બાર મિલીગ્રામ એક એમએલમાં એવો ડોઝ આપણે અવેલેબલ છે હોસ્પિટલમાં સિરપમાં આવે છે અને એની ટેબ્લેટ પણ આવે છે તો પ્રોફાઇલ એક્સિસમાં આ બધા ડોઝ વન સડ એ આપવાનો હોય છે હવે મિકેનિકલ વેન્ટિલેશન પર કયા દર્દીઓને મૂકીશું તો આપણે જે બાળકને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જેમ મેં કહ્યું કે રેસ્પિરેટરી ફેલિયર સાથે આવે તો બીજું અનકમ્પેન્સેટેડ શોખ કારણ કે ઘણી વખત બાળ દર્દીઓમાં ડાયરેક્ટલી શ્વાસોશ્વાસની બીમારીના લક્ષણ નથી હોતા તે લોકોમાં જનરલ સિમ્ટમ્સ પણ આવતા હોય છે અને બાળક એકદમ હાથ પગ ઠંડા પડી જવા એની નાળીની ગતિ ધીમી થઈ જવી તેવા લક્ષણો સાથે પણ આવતું હોય છે તો અનકમ્પેન્સેટેડ શોખ અને પલ્સ ઓક્સિમીટર ના રીડિંગમાં લેસ ધેન એટી ફાઈવ સેચ્યુરેશન હોય અથવા તો આપણે જો મોટી હોસ્પિટલમાં બ્લડ ગેસ એનાલિસિસ અવેલેબલ હોય અને પીએઓ ટુ લેસ ધેન સિક્સટી અથવા તો પીએસીઓ ટુ મોર ધેન ફિફ્ટી ફાઈવ હોય તેવા દર્દીઓને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવા પડતા હોય છે બેઝિકલી આપણે લંગ પ્રોટેક્ટિવ વેન્ટિલેટર સ્ટ્રેટેજી રાખવાની હોય છે કારણ કે તમને જો ગયા એપિસોડમાં ડૉક્ટર ભાવના મેડમનું લેક્ચર યાદ હોય તો બેઝિકલી એમણે કહ્યું હતું કે આપણે જેન્ટલ લંગ વેન્ટિલેશન કરવાનું છે આપણા ફિફસામાં નાના 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 હજારોની સંખ્યામાં બલૂનો આવેલા હોય છે આ બલૂનને આપણે નોર્મલ ફૂલાવાના હોય છે જો બલૂન વધારે પડતા અતિશય ફૂલાવામાં આવે તો તે ફાટી જતા હોય છે એક લેવલ સુધી અને સાથે જો ઓછા ફૂલાવામાં આવે તો ગેસ એક્સચેન્જ નથી થતો એટલે આપણી સ્ટ્રેટેજી જેન્ટલ લંગ વેન્ટિલેશનની સ્ટ્રેટેજી છે એમાં આપણે સિક્સ એમએલ પર કેજી ઓફ ટાઈડલ વોલ્યુમ રાખવાનું હોય છે બેઝિકલી આપણો કન્સેપ્ટ છે કે આપણે એના બલૂનને ઓપન રાખવાના છે જેથી જેટલું મેક્ઝિમમ હોય તેટલું ઓક્સિજન બાળકને ડિલિવર થાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય અને બાળકનું શ્વાસની ગતિ મેન્ટેન રહે તો આપણે પ્રેશર જે ઇન્ફ્લેશન પ્રેશર છે એ પ્લેટો પ્રેશર થર્ટી સેન્ટીમીટરથી વધારે નથી રાખવાનું અને પીપ છે એ આપણે બેથી પાંચ સેન્ટીમીટરથી સ્ટાર્ટ કરીએ છીએ અને ગ્રેજ્યુઅલી પેશન્ટના સેચ્યુરેશન પ્રમાણે આપણે પ્લસ માઇનસ કરતા હોઈએ છીએ પીપનો બેઝિક કન્સેપ્ટ છે કે બલૂનને આપણે જે લંગ્સ છે આપણા ફેફસા એને ખુલ્લું રાખે છે અને ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી ઇન્ક્રીઝ કરે છે એટલે આપણા ફેફસામાં જે ગેસ એક્સચેન્જ છે તેને બનાવી રાખે છે એટલે પીપ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે નોન ઇન્વેઝિવ વેન્ટિલેશનમાં પણ આપણે પીપનો એ રીતે જ ઉપયોગ કરીએ છીએ પ્રોન પોઝિશનમાં એટિલેક્ટિસિસ એટલે કે ફેફસા દબાઈ જવાની જે તકલીફ થતી હોય છે આમાં તે પ્રિવેન્ટ થઈ શકાય છે પણ આ મોટા સેન્ટરમાં જ્યાં બાળકનું મોનિટરિંગ સઘન થતું હોય તેમ જ ઉપયોગ કરવાની અમે સલાહ આપતા હોઈએ છે બાળકોમાં મોસ્ટલી પ્રેશર કંટ્રોલ વેન્ટિલેશન યુઝ કરીએ છીએ અને વેન્ટિલેટરી વેરિયેબલ્સમાં ભાગે પ્રેશર કંટ્રોલ વધારે અનુકૂળ આવતું હોય છે પણ મોટા બળદર્દીઓ આવે તો તેમાં આપણે વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશન પણ વાપરી શકીએ તો આ આ જે છે આમાં હું થોડોક સમય આપીશ કે ટાઇડલ વોલ્યુમ લેસ દેન સિક્સ એમએલ પર કેજી સુધી રાખવો પ્લેટો પ્રેશર લેસ દેન થર્ટી સેન્ટીમીટર ઓફ વોટર રાખવું રેસ્પિરેટરી રેટ બાળકના ફિઝિયોલોજિકલ રેટ પ્રમાણે ગોઠવીને ન્યુઓનેટનું રેટ ચાલીસથી સાહીઠ પર મિનિટ હોય છે અર્લી છે ચાઇલ્ડહૂડમાં ટ્વેન્ટી ટુ ફોર્ટી પર મિનિટ હોય છે અને ઓલ્ડર ચિલ્ડ્રનમાં ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઇવ પર મિનિટ હોય છે એટલે આપણે ફ્રિકવન્સી જે વેન્ટિલેટરની સેટ કરીએ તે આ ફિઝિયોલોજીકલ રેટ પ્રમાણે સેટ કરવી ઇન્સપિરેટરી એક્સપિરેટરી રેશિયો વન ઇઝ ટુ વન ટુ વન ટુ થ્રી ગોઠવવો અને પીડબ્લ્યુ પી એટલે કે પીક એન્ડ એક્સપિરેટરી પ્રેશર પાંચથી ચોવીસ સુધી રાખી શકાય આપણે સ્ટાર્ટિંગ યુઝઅલી પાંચથી કરતા હોય છે અને પછી દર્દીની કંડિશન પ્રમાણે પ્લસ માઇનસ કરતા હોય છે અને એફઆઈઓ ટુ એટલે ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ ઓક્સિજન આપણે સિક્સટી પર્સન્ટથી યુઝલી સ્ટાર્ટ કરતા હોય છે અને આપણો ટાર્ગેટ એસપીઓ ટુ એટી એટ ટુ નાઇન્ટી ફાઈવ મેન્ટેન થવું જોઈએ તે આપણું ટાર્ગેટ હોય છે અચ્છા આ બાળકોને આપણે વિન ક્યારે કરશું તો જ્યારે બાળકનો ગેસ કંટ્રોલ નોર્મલ રહેવા લાગે બાળકની બેઝિક કન્ડિશન છે શ્વાસોશ્વાસની ગતિ કંટ્રોલ થવા લાગે અને બાળક શોકમાંથી બહાર આવવા લાગે ત્યારે આપણે તેમને વિનિંગ કરવાનું સ્ટાર્ટ કરશું નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન પણ અમે લોકો યુઝ કરતા હોય છે તેમાં બેઝિકલી અમે પ્રોંગ્ઝ લગાડી અને બાળકને એક એરવો કરીને મશીન આવતું હોય છે એ એક બેઝિકલી કંપનીનું નામ છે પણ ઇટ ઇઝ અ નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન એમાં બેઝિક પર્પઝ બાળકને પીપ પ્રોવાઈડ કરવાનું હોય છે અને સાથે સાથે સપોર્ટિવ કેર ફ્લુઇડ મેનેજમેન્ટ હાઇડ્રેશન સ્ટેટસ બે પેશન્ટનું યુરિન આઉટપુટ મોનિટરિંગ અને જો એચબી લેસ દેન ટેન હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન સાથે થર્મલ હોમિયોસ્ટેસિસ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે એ સાથે જો બાળકને વેન્ટિલેશન પર મૂક્યું હોય તો એન્ડોટ્રીપિલ ટ્રેકિલ ટ્યુબનું સક્શનિંગ અને રૂટીન મોનિટરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સાથે ચેસ્ટ પીટી અને નેબ્યુલાઇઝેશન વિથ નોર્મલ સલાઈન ન્યૂ મેડાલિટીસ છે તે આપણે ત્યાં અવેલેબલ નથી અને પ્રોગ્નોસિસ જો આ કન્ડિશન હોય બાળકને મલ્ટી ઓર્ગન ફેલિયર હોય પ્રોફાઉન્ડ હાઈપોગઝીમિયા હોય ગ્રામ નેગેટિવ સેપ્સિસ હોય તો આવા દર્દીઓમાં પુઅર પ્રોગ્નોસિસ થતું હોય છે આભાર થેન્ક યુ વેરી મચ ચારુલબેન બહુ સરસ વાત કરી પીડિયાટ્રિક વાળી પણ હવે આપણે જોડે જોડે ક્વેશ્ચન પણ લઈ લઈએ એટલે ટોલ ફ્રી નંબર પ્લીઝ બાયસેક ટીમ ટોલ ફ્રી નંબર લગાવો અને અત્યારે જ આપણે પાંચ એક મિનિટ ક્વેશ્ચન આન્સર રાખી લઈએ એટલે પીડિયાટ્રિકને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય જે લોકો સામે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે અને ટોલ ફ્રી નંબર સ્ક્રીન ઉપર છે સ્ક્રીન પર ટોલ ફ્રી નંબર હાજી ટોલ ફ્રી નંબર છે એ આપ ડાયલ કરી અને ચારુલ મેડમ જે અહીંયા આગળ હાજર છે તો પીડીઆરટીને લગતા કોઈ પણ ક્વેશ્ચન તમારે ફેસ કરવાના આવ્યા હોય અને તમને એમ લાગે કે આ ક્વેશ્ચન પૂછવા જેવો છે તો આપ પૂછી શકો છો પ્લીઝ ડાયલ કરો અને ત્યાં સુધી સર આપણે બીજું ક્વેશ્ચન ચાલુ કરી દઈશું આપને પાંચ મિનિટનો ટાઈમ આપવામાં આવે છે પાંચ મિનિટમાં પાવર પોઈન્ટ ચેન્જ કરવાનું પાવર પણ ચેન્જ કરવાનું છે ભાઈ ફટાફટ હવે આપણે આપણું પ્રેઝન્ટેશન બીજો પાર્ટ ચાલુ કરીએ છીએ ત્યાં સુધી તમારે પીડિયાટ્રિક તમે પેશન્ટોને જ્યારે પણ ટ્રીટ કરતા હોવ અને વેન્ટિલેટર કેરમાં તમારે કોઈ પણ એવો ક્વેશ્ચન આવ્યો હોય ઓક્સિજન માટે કે પીપ માટે કે બીજું કોઈ પણ તો આપ ચારુલબેન અહીંયા આગળ ઓલરેડી હાજર છે એમને પૂછી શકો છો અને જ્યાં સુધી ક્વેશ્ચન નથી આવતા ત્યાં સુધી આપણે સમય મર્યાદા હોવાને કારણે ડૉક્ટર કમલેશભાઈ જે અહીંયા આગળ ઉપસ્થિત છે તો સરને હું વિનંતી કરું કે ઘનિષ્ઠ સારવાર જે ગંભીર દર્દીઓ છે એના માટે આપણે ઓલરેડી ચારેક એપિસોડ ઓલ ઓલરેડી કમ્પ્લીટ સેટઅપના કરેલા છે પણ હજી પણ સિઝનલ ફ્લુમાં પેશન્ટો મરી રહ્યા છે તો એવા કયા ઇસ્યુ ઊભા થયા કે જેને કારણે પેશન્ટો આપણે હેન્ડલ નથી કરી શકતા તો સરને રિક્વેસ્ટ કરું કે પ્રેઝન્ટેશન ચાલુ કરે મીનવાઇલ તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ આપ પૂછજો તો કમલેશ નમસ્કાર ક્રિટિકલ કેર ઘણીષ્ઠ સેવામાં સેવારત સૌ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ્સ રેસન્ટ ડોક્ટર્સ મેડિકલ ઓફિસર્સ ઇન્ટેન્સિવિસ્ટ ટ્યુબોકોલોિસ્ટ એનએસએસિયા મેડિસિન ડિપાર્ટમેન્ટ એનએસએસઆર ડિપાર્ટમેન્ટ પેડાટિક્સ ડિપાર્ટમેન્ટના જે સૌ સામે બેઠા છે સૌને નમસ્કાર કરું છું અને શિવરાત્રિની ગઈકાલે શિવરાત્રી પછીની આજની સવારની ઉજાસ બે દિવસમાં ઉપદ્રષ્ટા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જે ઝંઝાવતી પ્રવાસ છે ગુજરાતમાં એમાં મહદર્ષે આરોગ્ય વિભાગના બે હોસ્પિટલ મેડિકલ જામનગર અને મેડિસિટી અમદાવાદમાં અનેક નવી નવી વ્યવસ્થાઓ ડેન્ટલથી માંડીને કિડનીથી માંડીને કેન્સરથી માંડીને બાળકોને મહિલાના વિશેષ સુવિધાઓ સુપર સ્પેશિયાલિટી કેર અને જામનગરમાં નવીન મકાનનું લોકાર્પણ એક અનેરી તાજગી ગુજરાતના આરોગ્ય સનાનીમાં અત્યારે પ્રવર્તી રહી છે ત્યારે ફ્લૂની વાત કરીએ તો ફ્લૂ અત્યારે બે હજાર ઓગણીસમાં જાન્યુઆરી માસ પછી સમગ્ર વિશ્વમાં ટ્રોપિકલ એશિયામાં ભારતમાં ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સહિત ગુજરાતમાં પણ અત્યારે ફ્લૂના કિસ્સા વધારે જોવા મળે છે ત્યારે ઈરાન અને અફઘાનિસ્તાનમાં એચ થ્રી જોવા મળે છે પાકિસ્તાનમાં બધી જ ચેઇન છે અને ગુજરાતમાં અને ભારતમાં ટીબ્યુમેટલી એચ વન એન વન જે પહેલાં સિઝનલ સ્વાઈન ફ્લૂ કરતા જેને આપણે હવે સિઝનલ ફ્લૂ કહીએ છીએ એ મુખ્યતઃ સોમાંથી લગભગ પંચાણું કિસ્સામાં એચ વન એન વન સિઝનલ ફ્લૂ જે છે એ અત્યારે પ્રવર્તમાન છે ત્યારે થયું એવું કે છેલ્લા આઠ અઠવાડિયાથી લગભગ નેવથી એકસો દસની વચ્ચે દર્દી ગુજરાતમાં પોઝિટિવ આવી રહ્યા છે પોઝિટિવિટી રેટ સેમ્પલમાં લગભગ સાઠ ટકાની ઉપર સેમ્પલ પોઝિટિવ આવે છે ત્યારે કચ્છ રાજકોટ અને રાજકોટના વાળા વિસ્તારો અને અમદાવાદમાં ઘટી રહ્યું છે જ્યારે સુરત અને વડોદરામાં વધી રહ્યું છે એટલે ઓવરઓલ તમને પિક્ચર એવું લાગે ગુજરાતમાં કે નેવથી એકસો દસથી હજુ પીક આવ્યો નથી પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમય ચાલુ થાય છે વડોદરા પણ અને સુરતમાં વડોદરામાં રૂરલ પણ ખરું ખાસ ત્યાં પણ કિસ્સા એક મહિનો પાછળ જેવા થોડાક મોડા પીક થયા એટલે અત્યારે હજુ પણ નેવથી સો દર્દી જેવા રોજ દર્દી પોઝિટિવ આવે છે એટલે વધુ સાવચેત રહેવાની જરૂર છે આ વર્ષે પણ બે હજાર પંદર જેટલા ગંભીર કિસ્સા નહીં થાય છતાં પણ બે હજાર સત્તરની આસપાસ અઢારની વચ્ચેનો કંઈક ફિગર ગુજરાતમાં પડશે એવું લાગી રહ્યું છે ત્યારે સઘન સારવારમાં આપણે બહુ ધ્યાન રાખીએ એ બહુ જરૂરી છે ફ્લૂનો વાયરસ બે હજાર નવથી આપણે ટ્રીટ કરીએ છીએ અને જે વાયરસ સિઝનલ ફ્લૂ તરીકે બે હજાર દસમાં આપણે સિઝનલ ફ્લૂ તરીકે ડિક્લેર કર્યો છે બે હજાર નવમાં સ્વાઇન ફ્લૂ તરીકે આવ્યો પછી બે હજાર દસમાં આપણે સિઝનલ ફ્લૂ તરીકે પ્રસ્થાપિત થયો છે અત્યારે કિસ્સા ધીરે ધીરે વધી રહ્યા છે આખા વિશ્વની સાઈડ બતાવું તો રાઇઝિંગ ટ્રેન્ડ પણ આપણને થોડો જોવા મળી રહ્યો છે બે હજાર દસ અગિયારથી રાઇઝિંગ ટ્રેન્ડ આખા વિશ્વમાં જોવા મળી રહ્યો છે એના ભાગરૂપે ભારતમાં પણ આપણને ટાવર મળ્યા છે આ ભારતમાં પણ કિસ્સા વધી રહ્યા છે આ વર્ષે બે હજાર ઓગણીસમાં અને આ દિવાળીના પહેલાં આ દિવાળીની આસપાસનો ગાળો છે આ દિવાળી પહેલાં ચોમાસાની અસર અને પછી શિયાળાની અસર આ વખતે જે વાતાવરણ છે શિયાળનું વાતાવરણ જે છે એ આવ્યું ઠંડી આવી વચ્ચે થોડી ગરમી લાગી અગેન ઠંડીનું મોજું આવ્યું છે એ સિવાય ગયા અઠવાડિયે પૂર્વ વિસ્તારમાં ગુજરાતના બનાસકાંઠા થઈને અરવલ્લી સાબરકાંઠા સુધી અને નીચે પણ એક ધૂળની ડમરીઓ અને કમોસમી વરસાદ પણ થયો આ બધું વાતાવરણ જે ફ્લૂનો વાયરસ છે ને કન્ડ્યુસિવ વાયરસ છે કંડ્યુસિવ છે એટલા માટે કિસ્સા જોવા મળે છે ત્યારે હજુ પણ ગુજરાતમાં પ્રિડોમેન્ટલી સ્વાઇન ફ્લૂ એટલે કે સિઝનલ ફ્લૂ આપણે કહીએ છીએ એના કિસ્સા જોવા મળે છે બે હજાર નવમાં જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે દેશમાં શરૂઆતના ફેઝમાં પણ ગુજરાતમાં વાયરસ આવશે કારણ કે એક વખત વિદેશથી આવવાનો હતો હવે સ્થાનિક પ્રસરવા મળ્યો માંડ્યો પણ એક વખત વિદેશથી આવવાનો હતો ત્યારે અમે ત્યાંની તૈયારી ગુજરાતે પૂરી કરી છે ગુજરાતની મેડિકલ સંલગ્ન હોસ્પિટલો ત્યાંથી માંડીને જિલ્લા હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી આપણી પાસે આની વેન્ટિલેટરવાળી પથારીઓની પૂરતી સુવિધા પ્રાઇવેટમાં અને સરકારી દવાખાનામાં પૂરતી ઉપલબ્ધ છે એ સિવાય જે આની દવા છે અક્ષરજ એ ઓસ્ટલટામાવીટ એની પણ પૂરતો મા જથ્થો આપણા પીએસસી સુધી ઉપલબ્ધ છે અને ખાનગી દવાખાનામાં કોઈ બતાવે એને પાંચસો રૂપિયાની ઓસ્ટામાવીટની દવા ન પોસાય તો એ આપણા ડૉક્ટરને બતાવે આપણા ડૉક્ટર તપાસીને અને એને પ્રાઇવેટમાં બતાવી હશે તો પણ આપણે અહીંયા ડૉક્ટર ચેક કરી આપણા પીએસસીમાં કે અર્બન હેલ્થ સેન્ટરમાં આપણે દવાને મફત આપશું આ વ્યવસ્થા આપણે ઊભી કરી છે ગુજરાતમાં દસ જેટલી લેબોરેટરીમાં મેડિકલની લેબોરેટરીમાં અને નવ જેટલી સાત જેટલી ખાનગી લેબોરેટરીમાં કુલ સત્તર લેબોરિટરીમાં આપણે પરીક્ષણ કરી રહ્યા છે એમાં દસે દસ લેબોરેટરીમાં આપણે લગભગ સરકારને પણ ચાર હજારની આસપાસનો ટેસ્ટ પડે છે એ ટેસ્ટ આપણે પ્રાઇવેટ દર્દીઓ માટે પણ મફત કરી દઈએ છીએ પણ ફરીથી જે આપ પ્રાઇવેટના પણ મિત્રો સામે બેઠા છો જે લોકો આઇસોલેશન વર્ડ ચલાવો છો ત્યારે ખાસ આપને વિનંતી કરું છું કે આ જે કેટેગરી આપણે જે એ પાડી છે બધાને જાણ છે બે હજાર સોળ પછી કેટેગરી એની રાખી છે ત્યારે કેટેગરી એ ને બી જ્યારે ગળું પકડાયું હોય ત્યારે આપણે એને ટેસ્ટિંગ કરવાનું નથી માત્ર જેમાં ન્યુમોનિયા હોય એઆરડીએસ હોય મલ્ટી ડિસ્ફંક્શન્સ હોય એવા સિર નદીઓમાં આપણે એને ટેસ્ટિંગ કરીને પછી આપણે ફ્લુની એન્ટી ફ્લૂ દવા ઓસરમારી ખવડાવીએ છીએ આ જે ગળું પકડાયું હોય કે બી ગેટ હોય ત્યારે આપણે દવા આપી દઈએ છીએ ટેસ્ટિંગ કરતા નથી આ વિશેષ સવલત આપણે પૂરી પાડીએ છીએ ત્યારે એનો ગેરુપયોગ ન થાય અને કેટેગરી બીમાં કોનું ટેસ્ટિંગ ના થાય એ જોવાની સૌને હું ખાસ વિનંતી કરું છું ત્યાંથી મારી આજે મેડમે વાત કરી પ્રમાણે આ ઓર્થોમિક્સ વાયરસ છે એમાં એ બી સી ડી ત્રણ ચાર પ્રકાર છે ડી એ આ જે ડી પ્રકાર જે છે કેટલમાં જોવા મળતો ઇન્ફ્લુન્ઝા વાયરસ છે કેટેગરી સી એ માત્ર માણસમાં જોવા મળે છે કેટેગરી બી છે એ પણ માત્ર માણસમાં છે એટલે અન્ય પ્રાણીઓમાં પણ જોવા મળતો નથી કેટેગરી સી એટલો બધો માઇલ્ડ છે કે વૅક્સિનમાં પણ આપણે ઇન્ક્લુડ કરતા નથી કેટેગરી બી જે છે એ લિમિટેડ ટુ હ્યુમન અને બીજા કોઈ પ્રાણીઓમાં એના રિઝર્વર નથી એટલા માટે કેટેગરી બીનો વાયરસ ઘણા બધા વર્ષોથી સ્ટેબલ છે બહુ ફટાફટ જેમ એ બદલાય છે એમ બદલાતો નથી એ પણ યાદ રાખવું જોઈએ અને કેટેગરી એ જો સ્વાઇનમાંથી આવે તો એને સ્વાઇન ફ્લૂ કહેવાય બર્ડમાંથી આવે તો બર્ડ ફ્લુ કહેવાય ઘોડામાંથી આવે તો ઇક્વાઇન ફ્લૂ કહેવાય અને માઠલીમાંથી આવે તો મરીન ફ્લુ કહેવાય આ બધા જ પ્રકારના જે ગંભીર વાયરસ છે એ પ્રકારના છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ દર વર્ષે આ વાયરસ પોતાનું જે આ જે લાલ રંગની જે લાઈન દેખાય છે લાલ રંગની દેખાય પોતાનું કલેવર થોડું થોડું બદલે અથવા એને કહેવાય એન્ટિજેનિક ડ્રિફ્ટ માઇનો ચેન્જીસ વાયરસ બદલાતો નથી મ્યુટેશન થતું નથી પણ પોઈન્ટ એક ચોક્કસ જગ્યાએ થોડો ફેરફાર થાય આંશિક ફેરફાર થાય એને કહેવાય એન્ટિજેનિક ડ્રિફ્ટ અને દર દસ વર્ષે દસ વર્ષે ચાલીસ વર્ષે નવો જ વાયરસ બને એને કહેવાય એન્ટિજેનિક શિફ્ટ અને એન્ટીજેનિક શિફ્ટ એટલે નવો જ વાયરસ બને આખા વિશ્વમાં કોઈને એના માટે ઇમ્યુનિટી ન હોય અને એક સાથે અનેક લોકોના મૃત્યુ થવાની સંભાવના વધતી હોય છે એને કહેવાય પાન્ડેમિક વાયરસ આવો વાયરસ બે હજાર નવમાં બન્યો અને માત્ર છ અઠવાડિયાના ગાળામાં સિત્તેર દેશમાં ફેલાઈ ગયો કારણ કે મેક્સિકોમાં પહેલો કેસ થયો મેક્સિકોના એરપોર્ટ ઉપર કોઈ ખાંસી ખાધી ખાંસી ખાઈને કોઈને હાથ મિલાવ્યો દર્દી મેક્સિકોના એરપોર્ટ ઉપર જ રહ્યો પણ એને હાથ મિલાવ્યો વાયરસ પેલા સામેવાળાના વ્યક્તિમાં થઈ પ્લેનમાં બેઠો એસીમાં વાયરસ બેથી ત્રણ દિવસ જીવે આમ મેક્સિકોથી યુગાન્ડા મેક્સિકોથી યુકે મેક્સિકોથી બોમ્બે બોમ્બેથી બોતાડ આમ વાયરસ દર્દી વગર પણ ફોમાઇટ થ્રુ ટ્રાન્સમિટ થઈ શકે એટલા માટે છ અઠવાડિયામાં સિત્તેર દેશમાં વાયરસ ફેલાઈ શક્યો એને કહેવાય પાન્ડેમિક અથવા મહામારી આ એચ વન એન બોલીએ છીએ આપણે આપણને બધાને ખબર છે ત્યાં ટૂંકમાં બતાવું તો હિમાક્લોટોનિન અને નિરોમેડિસ આ બે પ્રકારના એન્ટીજન વાયરસના કોષની દિવાલમાં હોય છે આ જે વાયરસ હોય છે એ એસ એકથી અઢાર પ્રકારના હોય છે અને એન જે છે એ એન એ વન ટુ એ ઇલેવન પ્રકારના હોય છે અગિયાર પ્રકારના હોય છે આપણે બોલીએ છીએ એચ વન એન વન ત્યાંથી મારીને

અને બચાવવાનું છે આ બહુ મહત્ત્વની વાત છે વિમાનની શોધ થઈ એ પહેલાં જળમાર્ગે પૃથ્વી પર આંટો મારવો હોય તો બસો દિવસમાં આટો મારતો હતો આ વિમાનની શોધ થઈ એટલે અડતાલીસ કલાકમાં આપણે આટો મારીને પોતાના ઘરે પાછા આવી જઈએ જે લોકો ઉડાઉડ કરે છે વિશ્વમાં એ લોકો માત્રફ્લું નહીં અનેક રોગો જે ચેપી રોગો છે એને ફેલાવવામાં લોકોનો મોટો ફાળો હોય છે આ ગુજરાત અહીંયા ગુજરાત વચ્ચે દેખાય છે અહીંયા જે બ્લેક કલર જે છે આ બ્લેક કલર જે છે એને કહેવાય સેન્ટ્રલ એશિયા ફ્લાયવેર ઝોન અને બીજો રેડ જે છે એ ઈસ્ટ આફ્રિકા વેસ્ટ એશિયા ફ્લાય ઝોન આ જે છે એ માઇગ્રેટરી બર્ડ્સ વિદેશી પંખીઓ જે આપણે ત્યાં આવે છે એના માઇગ્રેટરી બેડના આંતરરાષ્ટ્રીય નકશા છે આ પ્રમાણિત નકશાઓ છે ગુજરાતમાં સત્તર કરતાં વધારે સાઇટ એવી છે કે જ્યાં સત્તરથી વીસ સાઇટ એવી છે કે જ્યાં વિદેશી પંખી આવતા હોય છે મેં કીધું એમ વિદેશી પંખી અહીંયા સાઇબિયાથી આવતા હોય છે ચીનમાંથી આવતા હોય છે આફ્રિકાથી આવતા હોય છે મધ્ય એશિયામાંથી આવતા હોય છે આ જે બર્ડ ફ્લૂ આવે ત્રણ હજાર કિલોમીટર ચાર હજાર કિલોમીટર ઉડતા હોય એટલે એને ફ્લૂ થતો નથી એને જ્યારે મૃત્યુ જોવા મળે વિદેશી પંખીમાં ત્યારે રાણી ખેત અને અન્ય સ્થાનિક રોગો હોય છે જ્યારે બર્ડ બર્ડફ્લૂ જે થાય છે એ વખતે સ્થાનિક પંખીઓમાં અથવા પાંદરાના પંખીઓ અથવા બે ક્યાડ અથવા જે પિંજરામાં પંખીઓ છે પાંદરા પોળ છે ત્યાં બધા પંખીઓને મૃત્યુ થવાની સંભાવના વધારે થતી હોય છે એ બર્ડફ્લૂની વાત અત્યારે બર્ડફ્લૂની વાત બહુ વિદેશ વિશેષ ચર્ચા કરવી નથી પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ મારો કે નર્સર છે નર્સવર આપણે ફરવા જઈએ અને આપણા સગાવાને પાણી ઉડાડીએ મોડા પર તો ઘણી વખત સાયબિયાથી પંખી આવી હોય એ ચરખ્યું હોય એના ચરકમાં વાયરસ હોય સાયબિયાનો વાયરસ પંખીના ચરેકમાં થઈ તમારી હથ્રીમાં થઈ સગાવાના મોડામાં થઈ અને સમજ સમગ્ર વિશ્વમાં ફેલાતો હોય છે આમ આ ફ્લુનું સંક્રમણ ચાલ્યા કરતું હોય છે માઇગ્રેટરી બર્ડ્સ આ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સમિશન ઓફ ઇન્ફ્લુઅન્ઝા એક્રોસ ધ વર્લ્ડ સિન્સ મેની સેન્ચરીઝ આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવી જોઈએ ગુજરાતમાં એવી સેન્ચુરી છે જ્યાં આ રીતે વાયરસ બદલાવ થતો રહ્યો છે અને આવા સંક્રમિત થયેલો વાયરસ બે હજાર નવમાં સૌથી પહેલો મેક્સિકોમાં બન્યો ઇન્ક્યુબેશન પીરિયડ સેમ છે એમાં કોઈ બદલાવ નથી આ વાયરસ એક માણસ ખાંસી ખાય તો લગભગ એંસી હજારથી લાખ પાર્ટિકલ્સ બહાર નીકળે કોઈ માણસ છીક ખાય તો દસ લાખથી બાર લાખ પાર્ટિકલ્સ બહાર નીકળે ત્યારે છેલ્લું બુલ સાઠ સેન્ટીમીટર પડતું હોય છે કોઈપણ વ્યક્તિ સાથે એક મીટરનું અંતર રાખીએ તો સલામત અંતર છે એમાં શીખ ગાય ખાંસી ગાય તો પણ આપણી પડતું નથી એટલે જે લોકો ભીડભાડવાળી જગ્યાએ જાય તો પણ ધ્યાન રાખે કે કોઈને શરદી આમ તો જેને શરદી ખાંસી થઈ હોય બીમાર હોય એણે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ એ જૂનાગઢનો મેળો હોય કે કુંભ મેળો હોય બીમાર માણસે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ એનો નાગરિક ધર્મ છે આ પહેલી વસ્તુ અને તમે મેળામાં તમે મેળામાં જાઓ ભીડમાં જાઓ બસ કે ટ્રેનમાં ભીડ હોય તો પણ એક મીટર અંતર રાખવું જોઈએ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતાં કરતાં એટલે એ માસ ઠીક ખાય ખાંસી ખાય તો પણ આપણા પર પડે નહીં એ પણ મહત્ત્વની વાત છે વાયરસ એસી જેવા વાતાવરણમાં બેથી દર ત્રણ દિવસ જીવતો હોય છે અને નોન એસી વાતાવરણમાં ચારથી છ કલાક વાયરસ જીવતો હોય છે સૂર્યનું સીધું કિરણ પડે તો વાયરસ વીસ મિનિટમાં મૃત્યુ પામતો હોય છે ત્યારે આ કોને આ ફ્લૂના બીમારી ગંભીર થવાની શક્યતા છે પાંસઠ કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ જેને ડાયાબિટીસ છે પ્રેગ્નન્સી છે હાઈપરટેન્શન છે લિવરના રોગો કિડનીના રોગો મજ્જાતંતુના રોગો ફેફસાના રોગો હૃદયના વાળની બીમારી કે રોગ આવા લોકોને ખાસ આ ફ્લૂની ગંભીરતા થવાની શક્યતા વધારે છે સિકલ સેલમાં પણ જોઈ તકલીફ સિકલ સેલ રોગો હોય એને પણ ફ્લૂની ગંભીરતા થવાની શક્યતા વધારે છે અને પાંચ વર્ષ કરતાં રનિમરના બાળકો અને પાસઠ વર્ષ કરતાં ઉંમરના વ્યક્તિઓ આમાં પણ આ ફ્લૂની ગંભીરતા વધારે જોવા મળતી હોય છે લક્ષ્મણની વાત કરીએ તો ભારે તાવ ગળામાં દુખાવો અને ખાંસી હું નાક દદરવું નથી બોલતો નાકમાંથી પાણી નીકળવું નથી બોલતો આ નાકમાંથી પાણી નીકળવું રૂમાલ ભરાઈ જવો એ રાઇનો વાયરસ રસપીડી વાયરસ વાયરસને બીજા અનેક વાયરસ છે ફ્લુ એટલે ફેરેન્જાઇટીસ ભારે તાવ ગળામાં દુખાવો ખાંસી આ ત્રણ મહત્ત્વના લક્ષણો છે ત્યારે આ થાય મોઢું ખોલવાનું જો લાલાશ હોય તો એન્ટી ફ્લૂ ટાઈમી ફ્લૂ હોસ્પિટલમાં બી આપવાની અને જો પશુ જ દેખાય તો એન્ટીબાયોટિક આપવી પડે આ બે મહત્ત્વની વસ્તુ યાદ રાખવાની છે આ પહેલી વાત કરી બીજી વાત મેડમ ઓલરેડી વાત કરી છે ઝાડા ઝાડાઉલટી પણ આના લક્ષણો છે એ સિવાય બાળક ખાય નહીં પીએ નહીં સુસ્ત થઈને પડ્યું રહે આપણને પણ ઉભો હોય આપણું બાળક હોય એકસો એક બાવ તાવ હોય એકસો બે તાવ હોય તો પણ જનરલી રમતું હોય છે જ્યારે ફ્લુમાં નબળાઈ બી લાગે છે કે બાળક ખાય નહીં પીએ નહીં સુસ્ત થઈને પડ્યું રહે આ એના લક્ષણો ખાસ જોવા મળે છે બાળકોમાં તાવ આવે તાવ મટી જાય અને ફરતી તાવ આવે બાયફેઝિક ફીવર આ જે એ પણ લક્ષણ ફ્લૂના છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ આ પહેલું સ્ટેજ થયું ગળું પકડાયું બીજું સ્ટેજ એટલે ન્યુમોનિયા વાયરસ આ પહેલાં સ્ટેજમાં આરામ કરવો પૂરતું પ્રવાહી લેવું આ બે મહત્વની વાત છે અને કેટેગરી પ્રમાણે ઓસરામાં આવી એન્ટી વાયરસ દવા એક સવારે સાથે લેવી જોઈએ આ વાયરસની દવા જો શરૂઆતમાં અડતાલીસ કલાકમાં લેવામાં આવે તો વાયરસ ગળામાંથી જવું થતો નથી અને દર્દી ગંભીરતા તરફ જતો નથી આ બીજું સ્ટેજ એટલે ન્યુમોનિયા ન્યુમોનિયા એટલે વાયરસ ગળામાંથી ફેફસામાં ઉતરે છાતીમાં દુખાવો થાય તાવ ચાલુ રહે ઉદર સાથે ગળફા આવે આ લક્ષણો બધા ન્યુમોનિયાના છે ત્રીજું સ્ટેજ એટલે એ આરડીએસ એક્યૂટ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એક સાથે બંને ફેફસામાં એકદમ ન્યુમોનિયા ઝડપથી પ્રસરે એક્સરેમાં જે આ બંને કાળા કાળા દેખાય છે બંને વ્હાઇટ વ્હાઇટ થઈ જાય અને કહેવાય એઆરડીએસ અને એઆરડીએસ સ્ટેજમાં દર્દીને પૂરું વાક્ય બોલી ના શકે સ્વાસ્થ્ય બહુ ચડે અને ભાન બદલાય આ લક્ષણો એઆરડીએસના છે એના પછી ચોથું સ્ટેજ એટલે મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન્સ ફેફસા સિવાય લીવર ઉપર હૃદય ઉપર મગજ ઉપર કે કિડની પર જો આવે એ કરતાં વધારે અંગ જ્યારે અસર થાય એને કહેવાય મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન સિન્ડ્રોમ એમઓડીએસ ત્યારે આ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે એબીસી કેટેગરી સેમ છે એ અને બી જે છે એ યુઆરટીઆઈ છે માત્ર ઘણા વાયરસ છે એમાં સિમ્ટમ્સ માઇલ્ડ છે ફીવર માઇલ્ડ હોય ત્યારે આપણે એ કેટેગરી કહીએ છીએ અને બી કેટેગરીમાં બી વન ને બી છે બી વન એટલે નોર્મલ માણસ બી ટુ એટલે હાઇરિસ કન્ડિશન મેં જણાવી એ બધાને બી ટુમાં આપણે મૂકીએ છીએ કેટેગરી સી એટલે ન્યુમોનિયા અથવા એઆરડીએસ જ્યારે દર્દી ગંભીર હોય મોટાભાગને એને ઓક્સિજન બાયપેપ કે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય છે આ વાયરસમાં લોહીમાં ઓછો પકડાય છે ટામાટે ગળામાં લાળનો નમો રહીએ છીએ આપણે અને આપણે એમાં પકડતા જઈએ છીએ મેં કીધું એમ આ સરકારને પણ આ ટેસ્ટ ચાર હજાર રૂપિયામાં પડતો હોય છે ત્યારે બે હજાર નવથી આપણે અત્યાર સુધીમાં બધા જ પ્રાઇવેટના દર્દીઓનો પણ રિપોર્ટ આપણે મફત કરીએ છીએ બે રિપોર્ટ ખાસ ધ્યાન રાખવાની વાત કહું છું હિમોગ્લોબિન જો પેશન્ટનું એચ ઓછું હોય તો મહેરબાની કરીને પીસીબી આપો ઘણી વખત દર્દીઓ પાંચ છ દિવસ કરતાં વધારે જીવતા નથી ત્યારે એચબી જો એનેમિયા હોય તો ટ્રીટ વિથ ધ પીસીબી આયન થેરાપી ઓરલ થેરાપી પર પ્રયત્ન કરવો જોઈએ દર્દી જીવતા નથી લાંબો ટાઈમ એટલા માટે એચ લો હોય એચ બી ઇઝ અ બેડ પ્રોગ્નોસ્ટિક ફેક્ટર ફોર એચ વન વન એટલા માટે ગુજરાતના સૌથી પહેલાં જે ડેથ થયું હતું પ્રવીણભાઈ પટેલ એ જ્યારે મારામાં દાખલ થયા ત્યારે એસબી પાંચ ગ્રામ હતું બારથી ત્રણ પીસી લઈને આવ્યા હતા મારી પાસે ત્યારે મહત્વની વાત છે એચ બી ઇઝ અ બેડ પ્રિડિક્ટર આમાં બ્લીડિંગ થતું નથી પણ બોનમેરો ડિપ્રેશન ઇફેક્ટના કારણે એચ બી ઘટતું હોય છે ત્યારે એને એચ બી કરવું જરૂરી છે અને બીજો રિપોર્ટ છે સીરમ પ્રોટીન આલ્બિમિન જો દર્દીનું આલ્બિમિન ઓછું હોય થ્રી પોઈન્ટ ફાઇવ ગ્રામ કરતાં ઓછું હોય તો આલ્બિમિન આપવું જોઈએ આલ્મ્યુમિયન જાય એટલે સાથે સોડિયમ જાય તો જે દર્દીમાં સોડિયમ ઓવરલોની પોસિબિલિટી હોય દાખલા તરીકે કન્જેસ્ટ કાર્યક ફેલિયોર કે ડાયાબેટિક નેફ્રોપથી ઓલ અલ ધ રિજન્સ વેર સોડિયમ એક્સેસ મે કોઝ પ્રોબ્લેમ એવી વખતે આપણે એને લેસિક્સ આપીને પણ કરી શકાય સોડિયમ ફ્રી આલ્મ્યુમિયન પણ માર્કેટમાં અવેલેબલ છે પણ એ કોસ્ટ પંચોતેર હજારની આસપાસ પંચોતેરસોની આસપાસની કોસ્ટ હોય છે એટલા માટે એ સોડિયમ ફ્રી આલ્મ્યુમિયન થોડું કોસ્ટલી પડતું હોય છે બીજું પ્રોટીન ન પોસાય અમે સરકારમાં તો મફત આપીએ છીએ પણ ન પોસાય એવા કિસ્સામાં ચાર એફએફપી આપી સાથે લસિક આપવાથી પણ પ્રોટીન લેવલ તમે વધારી શકીએ છીએ જ્યારે પ્રોટીન ઓછું હોય ત્યારે ઓન્કોટિક પ્રેશર ઘટે છે એના કારણે એઆરડીએસની પોસિબિલિટી વધી જાય છે એટલા માટે આ વસ્તુ ધ્યાન રાખવાની અને સિમ્ટમ્સમાં પેરી ઓર્બિટેડીમાં જ્યારે આંખ ફરતો આંખ ફરતો ભાર લાગે તો એને કહેવાય પેરી ઓર્બિટેડીમાં હું સોજો નથી કરતો હું એને ઘેન નથી કરતો હું ફ્રોગાય નથી બોલતો જે સીઓરપીઓ જોવા મળે પણ આંખ ફરતો ભાર દર્દી આપણે ભૂફરની ગોળી ખાધી હોય અને આંખ ફરતો જે ભાર લાગે એને કહેવાય પેરી ડીમા દરેક દર્દીને યુઆરટીઆ સેટમાં જ પેરી ઓર્બિટરી સિમ્ટમ પૂછવાની હેબિટ રાખો જો પેરીઓર્બિટરનો સિમ્ટમ્સ ઓ ઓ હી કેન ડીટ આનું પ્રોટીન લોહી હોઈ શકે આ વાત આપણે મનમાં રાખવી જોઈએ એ જરૂરી છે એક્શનની વાત કરીએ તો આ ટ્રાએંગલર નિમોનિયા છે બેક્ટેરિયલ નિમોનિયા છે વાયરલ નિમોનિયા ઇઝ બેઝિકલી બાયોટર્ફોફિસેડોઝ ઓલરેડી મેડમે વાત કરી છે હાઇડ્રોનિમોથોરેક્સ ન્યુમોથોરેક્સ અને નિમોમ આ ત્રણેય ત્યાં જોવા મળે તો માનજો જનને આપણે ટ્યુબોક્રોસ વિચારીએ અત્યારે મહેરબાની કરીને એચ વન એન વિચારો એક મહત્ત્વની વાત જ્યારે તાવ નથી અને બે વસ્તુ છે હાઇપરટેન્શન છે એક્યુટ એન્ડ એક્સપેન્ડ હાઇપરટેન્શન જ્યારે હોય એને માયોકાર્ડ ઇન્ફેક્શન રોડ કરો રાઇટ વેન્ટિક્રોલ ઇન્ફેક્શન રોઉટ કરો સેપ્ટિસ્ટમિક શોક રોઉટ કરો ઇવન એક્ટોમિક પ્રેગ્નન્સી રોઉટ કરો કશું જ કોચ ના મળતું હોય અને માત્ર હાઇપરટેન્શન હોય એક્યુટ સડન હાઇપરટેન્શન કેન બી માયોડ ડ્યુ ટુ એચ વન એન વન આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની છે જો તે ક્રિટિકલ આ પેશન્ટ થતા હોય છે એટલા માટે વસ્તુ ધ્યાન રાખીએ એક્સરેમાં ન્યુમોનિયા આવે પછી સિટી સ્કેન કરવાનો કોઈ વધારો પર્પઝ એમાં સર્વ થતો નથી સોનોગ્રાફી બધામાં કરવાની ખાસ ગોલ બિલ્ડર વર્ ડીમાં મોર દેન એટ મિલીમીટર ઇઝ એ સાઇન ઓફ વાયરલ ઇન્ફેક્સ નોટ નેસેસરી એચ વન એન્ડ વન પણ કોઈ પણ ડેન્ગીમાં ચિકનગુનિયા ઝીકા કોંગો બધામાં પણ જ્યારે ગોલ બિલ્ડર વર ડીમાં મોર દેન એટ મિલીમીટર જ્યારે એ કેલ્ક્યુલેસ કોલિસોસાઇટી પિક્ચર દેખાય ત્યારે માન માનું વી આર ડીલિંગ વિથ વાયરલ ઇન્ફેક્શન્સ યાદ રાખવાનું છે નંબર વન નંબર ટુ પ્રેગ્નન્સીમાં લગભગ તેરથી અઢાર ટકા મોર્ટાલિટી પ્રેગ્નન્સીમાં હોય છે ત્યારે ધ્યાન રાખવાનું છે આપણે કે કોઈ બેન આવે અને ફિટર મચોટી આવી ગઈ હોય સોનોગ્રાફીમાં તો સીઝર એને સજેસ્ટ કરી અને ઘરમાં બાળક એક ઘરમાં બાળકના જન્મ માટે રાહ જોતા હોય છે બધા તો એના માટે પણ આપણે ઓફર કરવું જોઈએ સીઝર માટેની વાત સીઝર કરવાથી કે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાથી માતા બચી બચી શકે એવું કોઈ ગેરંટી હોતી નથી કારણ કે પ્રેગ્નન્સી ડિલિવરી થઈ જાય પછી પણ સગર્ભા માતાનું સ્ટેજ બોડીમાં ચેન્જીસથી રિકવર થતાં વાર લાગતી હોય છે એટલે પોસ્ટમોર્ટમ ફેઝ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પ્રેગ્નન્સી એટલે બાળકનો જન્મ થઈ જશે એટલે માતા બચી જશે એવી કોઈ જ ગેરંટી હોતી નથી એ વાત પણ મનમાં સગાવા સાથે વાત કરીએ ત્યારે ધ્યાન રાખવાની છે એ સિવાય ઓપીડીમાં તો બધા ધ્યાન રાખવાની વાત છે અત્યારે એસીનો વપરાશ ટાળવો જોઈએ એસી વાપરવું હોય તો સ્પ્લિટ એસી વાપરવું જોઈએ સોરી વિન્ડો એસી વાપરવું જોઈએ જેમાં હવા નવી હવા અંદર રૂમમાં આવતી હોય છે એક કલાકમાં બાર વખત કરતાં વધારે હવા ચેન્જ થાય તો તમારા હોસ્પિટલના ઓપીડી સેક્શનમાંથી તમને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘટતી હોય છે ધ્યાન રાખવાનું અત્યારે ખાસ જે પ્રાઇવેટના મિત્રો બેઠા છે સામે એમને વિનંતી કરું છું કે તમે દરેક દર્દીનું રજિસ્ટ્રેશન ખાસ કરો અમારો આઈડીએસપી પ્રોગ્રામ અમારા ધ્રુવે સાહેબ બેઠા છે અહીંયા ત્યારે આઈડીએસપીમાં આપ જેટલા પણ અમારા હાથ મજબૂત કરશો એટલું અમને ડિઝીઝ લોડ ખબર પડશે જેના કારણે અમે પોલિસી બનાવી શકશું એટલા માટે સર્વને વિનંતી છે પ્રાઇવેટવાળા ડૉક્ટરો જો તમે આઈડીએસપીમાં જોડાયા હોય તો મહેરબાની કરીને ત્યાં જોડાઈ જાઓ એ જરૂરી છે બીજી વાત તમે દર્દીનું સાચું સરનામું અને મોબાઈલ નંબર આ બે વસ્તુ અમને આપશો અમને કોઈ દર્દી પોઝિટિવ આવે તો એનું ટ્રેસિંગ કરવું હોય છે ત્યારે બધી વસ્તુ બહુ જરૂર પડતી હોય છે ત્યારે સર્વને વિનંતી છે કે દર્દીનું સરનામું અને મોબાઈલ નંબર અમને ખાસ આપો એ અમારા માટે બહુ જરૂરી છે ટાઈમી ફ્લુનો રજિસ્ટન્સ બે હજાર નવથી આપણે આ વાયરસને ટેસ્ટ કરીએ છીએ ભારતમાં ટાઈમી ફ્લુ ઓસરના માવીનો રેજિસ્ટન્સ જોવા મળ્યો નથી એટલા માટે ઇફેક્ટિવ છે એની ફ્લુ ટાઈમી ફ્લૂ અત્યારે ત્રણ પ્રકારના ફ્લૂ છે એ એચ વન એન વન એ એચ થ્રી એન ટુ અને ઇન્ફ્લુઝાબી આ ત્રણેયમાં એન્ટી વાયરસ દવા ઓસરના કામ કરે છે એટલા માટે એની ફ્લુ ટાઈમી ફ્લુ આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે કેચી સૂત્ર માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને આપ્યું હતું અને આપણે એને ફોલો કરશું કિમોપ્રોફાઇલેક્સિસ આ બાળકોના ડોઝ છે બેને ઓલરેડી વાત કરી છે એન્ટીબાયોટિક્સ જ્યારે યુઆરટીઆઈમાં પણ આપી શકાય અને ન્યુમોનિયા હોય ત્યારે પણ આપી શકાય પ્રોફાઇલેક્ટિકલી પણ એન્ટીવાયરસ આપવાની ભૂલવાની નથી એ બધાને ખાસ મારી વિનંતી છે એકવાર તમારો દર્દી પોઝિટિવ આવે તો સગાવાળાને એમાં કોઈ હાઈરિસ્ક કન્ડિશન હોય અથવાના ઘરે અમારે અમારા પબ્લિક હેલ્થના અમારા આરોગ્ય કર્મચારીના જતા હોય છે અમના ઘરે અને જે લોકો હાઈરિસ્ક રૂપવાળા હોય છે એને આપણે ખાસ કહેતા હોઈએ છીએ વિશેષ ધ્યાન રાખવું અને જરૂર જ અમે પ્રોફાલેક્સિસ પણ આપતા હોય છે વન ઉડી ફોર ટેન ડેઝ દરેકે ગભરાને જે લોકો આઈસીયુમાં કામ કરે છે જે લોકો મોટી મોટી હોસ્પિટલ છે એ લોકોએ ગભરાવીને પ્રોફાઇલેક્સિસ લેવાની જરૂર નથી વધારે વધારે તમે બેતાળીસ દિવસ સુધી તમે પ્રોફાઇલેન્સિસ લઈ શકો તેતાલીસમાં દિવસ આપણે કામ નથી કરવાનું એટલા માટે ગભરાવું નહીં જો પ્રોટેક્શન જોતું હોય તો વેક્સિન લેવી જોઈએ નંબર વન અને નંબર ટુ તમે કોઈ પણ દર્દીનો સારવાર કરતા હોય જે ફ્લુ પોઝિટિવ છે તમે ક્રિટિકલ ગામમાં જ આવશો તો પણ જો દર્દીના કોન્ટેક્ટ પછી છેલ્લા કોન્ટેકથી સાત દિવસમાં તમને સિમ્ટમ્સ આવે ભારે તાવ ગળામાં બધું ખાંસી તો તરત તમે દવા લઈ લો ઓસ્ટલામાં બી વન બીડી ફોર ફાઇવ ડેઝ એટલા માટે જે લોકો ક્રિટિકલ કેરમાં છે એ લોકોને તો ખાસ વિનંતી છે કે મહેરબાની કરીને પ્રોફરેન્સીસ ખાવાની કોઈ જરૂર નથી તમારી તો ઓબ્ઝર્વ કરો હોસ્પિટલમાં છો તમે તમે કલાકમાં તમને ટોમી ફ્લુ અવેલેબલ થાય છે એટલા માટે ગભરાઈને પ્રોફરેન્સ લેવી નહીં વેક્સિન અત્યારે ટ્રાયવેરન્ટ અને કોર્ટિવરેન્ટ વેક્સિન્સ બંને ઉપલબ્ધ છે માર્કેટમાં ત્યારે માસ વેક્સિનેશન ભારતમાં રિકમેન્ડ કરતા નથી પણ દરેક આરોગ્ય કર્મચારીઓએ ખાસ વેક્સિન લેવી જોઈએ જે લોકો ક્રિટિકલ કેરમાં કામ કરે છે એ નર્સબહેન હોય પ્રાઇમેરિક સ્ટાફ હોય ક્લાસ ફોર ભાઈ બેન હોય કે ડૉક્ટર હોય એ લોકોને પ્રાયોરિટી બેઝ પર વેક્સિન કર લો બે હજાર અઢાર ઓગણીસની વેક્સિન આપવાની છે એટલે એ ખાસ ધ્યાન રાખજો ગયા વર્ષે સત્તર હજારની વેક્સિન આપી હોય તો અત્યારે નવી વેક્સિન લેવાની દર વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં નવી વેક્સિન આવતી હોય છે ત્યારે વેરાટસર જે આઈસીયુના કર્મચારીઓ છે એ બધાને જો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વેક્સિન આપવામાં આવે તો આખું વર્ષ પ્રોટેક્શન મળતું હોય છે ફરીથી કહું છું ગયા વર્ષે સત્તર અઢારની વેક્સિન લીધી હોય તો આ વર્ષે અઢાર ઓગણીસની નવી વેક્સિન લેવાની છે એ પણ ધ્યાન રાખવાનું છે ટ્રાયબેલેન્ટ અને કોર્ડેન્ટમાં બહુ ફરક નથી આ કોર્ડિબેન્ટમાં એક નવો બી ઉમેરાયો છે પણ આ નવા બીના કારણે થઈને ગુજરાતમાં અને ભારતમાં બહુ કિસ્સાઓ નથી એટલા માટે ટ્રાયબેલેન્ટમાં બધા જ વાયરસ કવર થાય છે છતાં પણ કોઈને લેવી હોય તો કોર્ડન્ટ લઈ શકે પણ એ જરૂરી નથી કે એ લેવી પડે સાઇડ ઇફેક્ટ ઓફ વેક્સિન એ બેઝિકલી થાયામરઝોલનામું જે તત્વ છે જે મલ્ટીડોઝ વાયલમાં આવે છે મલ્ટીડોઝ વાયલમાં આવે છે આ સિંગલ પેનફિલ્ડ એક દર્દી માટે એક ડોઝ એમાં આવતું નથી એટલે લેવી હોય તો આ પેનફિલ્ડ લેવાય મેં ગુજરાતમાં લગભગ અઢી ત્રણ લાખ ડોઝ છેલ્લા વર્ષોમાં મેં ઓબ્ઝર્વ કર્યા છે થા એમાં વપરાતું હોય છે પણ ગોવિંદભાઈ સિન્નરનો કોઈ મેં કેસ જોયો નથી ત્યારે ગભરાવું નહીં વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે ત્યારે વેક્સિન લેવા એ પણ જરૂરી છે જ્યારે બહુ ડર લાગતો હોય એવા સિંગલ પેનફિલ્ડ થોડી મોંઘી આવે છે પણ એ વેક્સિન લઈ શકાય એમ એમ આર વેક્સિનમાં પેડાઇટિક્સના બેન મારી સાથે બેઠા છે એમએમઆર વેક્સિન આપણે સાઠ સિત્તેર વર્ષથી વાપરીએ છીએ છતાં પણ આપણે કોઈ ભાઈ જોતા નથી એટલા માટે ગભરાવાની ખાસ વિનંતી છે કે ગભરાવું નહીં વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે પાંસઠ ટકા વેક્સિનથી પ્રિવેન્શન મળે છે તમે વેક્સિન લીધી અને સાત દિવસમાં તમને સેમ લક્ષણ આવશે ફીવર આવે કફ આવે અને શોર્ટથ્રોટ આવે જો આ ત્રણ લક્ષણો આવે સાત દિવસમાં આવે તો માનજો આ વેક્સિનની ઇફેક્ટ છે પણ વેક્સિન લીધા સાત દિવસ પછી કોઈ સિમ્ટમ્સ આવે તો ફ્લૂ હોઈ શકે એટલે એ વખતે પાછી ટાઈમી ફ્લૂ ઓસ્ટરમાં આવીને એક સવાર સાંજ ખાસ લેવાની એની ટ્રીટમેન્ટ એ ભૂલાઈને એ ધ્યાન રાખજો સાત દિવસ યાદ રાખવા વેક્સિન પેશન સાત દિવસ પછી સિમ્ટમ્સ આવે તો તમે ફ્લુની દવા લેજો ખાસ મારી વિનંતી છે બેને ઓલરેડી વાત કરીએ ચેસ ફિઝિયોથેરાપીનો બહુ મહત્વનો રોલ છે આ બધા જ વેન્ટિલેટર આઇસ્યુજા હોય એના પ્રોટોકોલ ટીમમાં ટ્રીટમેન્ટ ટીમમાં ચેસ ફિથેરેપીનો બહુ મહત્ત્વનો રોલ છે જે લોકો જેટલી ફિઝિયોથેરાપી સારી કરે ચેસની એ ટ્રાન્સિકેશન બહાર નીકળે સરસ દર્દી રિકવરી પોસિબિલિટી રહી છે ટેક્યોસ્ટોમી જનરલી આપણો સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ હોય છે કે સાત દિવસ માટે ટ્યૂબ લાગીએ આઠમા દિવસ નવમાં દિવસ પછી આપણે એને ટેકોસ્ટ્રમી કરતા હોઈએ છીએ ઘણી સાત દિવસ આઠ દિવસ દર્દી બસતા નથી એટલા માટે આપણે ખાસ દરેકને વિનંતી છે કે અલી દર્દી આ સગાને સમજાવી અને અલી ટેકોસ્ટ્રમી કરવી જોઈએ જેના કારણે થઈને જે જે સક્ષણની જે પ્રક્રિયા છે એ બહુ ક્લિયર સારી થતી હોય છે એકમો એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન્સની વાત જે છે એ વાત જનરલી મોંઘી સારવાર છે અને તમારું ફૂલ ફ્લેશ વેન્ટેડ ચાલતું હોય તમે પ્રોન વે પ્રોન પોઝિશન વેન્ટેશન ટ્રાય કરી જુઓ છતાં પણ દર્દીને ઇમ્પ્રુવમેન્ટ થતું હોય એવા કિસ્સામાં એકમાં મૂકતા હોય છે બે ત્રણ વસ્તુ સુધી રાખવાની જરૂર છે કે જ્યારે લંગ ફાઇબ્રોસિસ થઈ જાય પછી એકમાં મૂકો તો અસર આવતી નથી નંબર વન એક કરતાં ફેફસા કરતાં એક કરતાં વધારે અંગ હોય છે એ જ્યારે એના પર એકમાં પર મૂકો ત્યારે પણ દર્દીને એવી જોઈએ એવી અસર આવતી નથી એટલા માટે સિંગલ લંગ ઇન્વોલ્વ હોય અને શરૂઆતનો સ્ટેજ હોય જ્યારે પેશન્ટનું સેચ્યુએશન મેન્ટેન થતું ના હોય ફૂલ વેન્ટિલેટરી કંટ્રોલ જતા હોય અને છતાં પણ જો કોઈને સચસ મેન્ટેન થતું હોય પ્રોન વેન્ટિલેશન ટ્રાય કર્યું છતાં પણ પેશન્ટને એસપીઓ ટુ મેન્ટેન થતું નથી એવા કિસ્સામાં આપણે એકમો રિકમેન્ડ કરતા હોઈએ છીએ આલ્બીમિની ઓલરેડી મેં વાત કરી છે સ્ટીરોઇડ સ્ટીરોઇડ રિફ્રેક્ટરી હાઈપોટેન્શન અને રિફ્રેક્ટરી હાઇપોક્સેમિયા આ બંને જ કંડિશન હોય ત્યારે સ્ટીરોઇડ લો ડોઝ ત્રણ દિવસ માટે આપણે આપતા હોઈએ છીએ ન્યુમોનિયા એએલઆઈ એઆરડીએસ એટલે ન્યુમોનિયા પછી એક્યુટ લંગ ઇન્જરી પછી એ આરડીએસ થાય છે અથવા શરૂઆતનું એડીએસ સ્ટેજમાં હોય એ વખતે સ્ટીડ આપવામાં આવે તો દર્દી એઆરડીએસમાં જતું બટતું બસતું હોય છે ડાયાબિટીસ હોય સપ્ટિશમિયા હોય તો પણ આપણે એને સ્ટિરોઈડ અંડર કવર ઓફ ઇન્સ્યુલિન એન્ડ એન્ટીબાયોટિક્સ આપીએ તો એમાં કંઈ ખોટું નથી એ આપવું જોઈએ આ કોમ કન્ડિશનની વાત બહુ ડિટેલમાં નથી પણ હાઈપરટેન્શન ત્યાંથી માંડીને ખાસ કરીને ડાયાબિટીસની ખાસ એન્ટી અને આ દર્દીઓનું ફ્લક્ચ્યુએશન બહુ ફટાફટ થતું હોય છે એટલા માટે

માયોકાર્ડાયટીસ અને છેલ્લું જે છે એ ન્યુમોથોરેક્સ એક્યુટ ન્યુમોથોરેક્સ થાય તો એમાં પણ હાઈપરટેન્શન થઈ શકે એટલા માટે આ હાઈપોરટેન્શન એક્યુટ જાય ત્યારે વિચારવાનું બ્રેડિકાર્ડિયા જ્યારે મ્યુકસ બ્લોકથી એન્ડ્રોટેકલ ટ્યુબ અથવા ટેકસ્ટોમી ટ્યુબ જ્યારે બ્લોક થાય છે ત્યારે પેશન્ટ એકદમ બ્રેડિકાર્ડિયા થાય છે તો બ્રેડિકાર્ડિયા ધ્યાન રાખવાનું બીજું બીટા બ્લોકર ચાલતી હોય દર્દી હાઈપરટેન્સ હોય અને બીટા બ્લોકર ચાલતી હોય એના કારણે પણ દર્દીને બ્રેડિકાર્ડ જોવા મળે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું ડોન્ટ વેઇટ ફોર ધ ટેસ્ટ રિપોર્ટ વી આર ઓલરેડી ટ્રીટિંગ ઓલ ધ પેશન્ટ્સ ક્વિકલી આપણે ટ્રીટ કરીએ છીએ જનરલી આપણું જે એસપી ટુ કટ ઓફ છે એ નાઇન્ટી હોય છે એટી એટ ટુ નાઇન્ટી રાખીએ છીએ પણ જો સગર્ભા હોય એને ફ્લુ થાય ન્યુમોનિયા થાય તો એમાં કટ ઓફ આપણું નાઇન્ટી ફાઇવ હોય છે કારણ કે મધરનું સેચેશન મેન્ટેન ના કરીએ તો ફિટર હાઇપોક્સે થાય અને આયુડી થઈ જાય એટલા માટે એસપી ટુ કટ ઓફ ફોર પ્રેગ્નન્સી ઇઝ નાઇન્ટી ફાઇવ ફોરથી હું દસ રિમાઇન્ડ કરું છું જે મેં કીધું એમ જ્યારે સોનોલોજીકલી ફિટર મેચ્યોરિટી આવી ગઈ હોય ત્યારે ઇલેક્ટ્રિક સિઝન કરવું જોઈએ અને બાળકને બચાવવાની કોશિશ કરવી જોઈએ એક વખત સગર્ભા માતાને ડિલિવરી આવી ગઈ સીઝર થયું કે નોર્મલ ડિલિવરી થઈ ગઈ જો આઈડી હોય તો એ પ્રમાણે થાય પણ જો બાળક જીવતું હોય એવા કિસ્સામાં બ્રેસ્ટ ફીડિંગ કરવું જોઈએ જો મધર વેન્ટિલેબર હોય તો યુ યુ બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરી અને પછી બાળકને આપવું જોઈએ ન્યૂબોર્નને એના મધરના મિલ્કમાં ઇમ્યુનગ્યુલ્સ મળતા હોય છે એટલા માટે ખાસ માતાને માતાના ધાવણથી બાળકને વંચિત રાખવું ના જોઈએ આ વસ્તુ અધ્યાન છે એક વાર જો માતા ભાનમાં હોય તો એ ખાંસીની શક્યતા રહેતી હોય છે એટલે એને એન નાઇન્ટી ફાઇવ માસ્ક અથવા ટ્રિપલ લેયરના બે માસ્ક પહેરી દેવાના અને પછી બાળકને ફિડિંગ માટે આપવાનું જ્યારે બાળકને ફિડિંગ માટે આપીએ ત્યારે નવા કપડાંમાં એને વીટાડીને આપવું જોઈએ અને જે બેન એ બાળકને લઈને આવે એને પણ કોઈ બીમારી ના આવવી જોઈએ માતાને ખાસ કહેવાનું બાળક જન્મ્યું હોય એને વાલ કરવાનું મન થાય એને પપ્પી કરવાનું મન થાય ત્યારે એને એને પપ્પી ન કરવી કારણ કે બાળકને તમે ઇન્ફેક્શન આપી શકો છો એ વસ્તુ ધ્યાન રાખવાની છે વેન્ટિલેટ્રોલની બે ત્રણ વાતો જ કરવી છે તમે બધા જ આને કરીએ છીએ જે આપણે પીઓ ટુ એફઆઈઆર ટુની સ્થિતિ આપણે નક્કી કરીએ છીએ માઇલ્ડ એઆરડીએસ મોડરેટ કેસ સિવિયર પણ મારો કે એ બીજી અર્જન્ટ અવેલેબલ ના હોય આપણે રિપોર્ટ કરીને વાર લાગે તો એવા કિસ્સામાં એસએઓ ટુ એફઆઈઆર ટુ રેશિયો જો ત્રણસો પંદરથી બસો પાંત્રીસ વચ્ચેને માઇલ્ડ ડેઆરડીએસ કરીએ છીએ એઆરડીએસ કહે છે અને જો બસો પાંત્રીસ કરતાં ઓછો હોય તો સિવિયર એઆરડીએસ કહે છે સો એ બીજી વગર પણ આપણે એસપીની મદદથી આપણે કહી શકીએ એઆરડીએસ શું છે અને માઇલ્ડ કે સિવિયર બેને ઓલરેડી ઇન્ટ્રોલ કાટા કયા છે એક્યુટ આન્સેટ પીએ ઓટુ એફઆઈ ટુ રેશિયો લેસ દેન થ્રી હંડ્રેડ એન્ડ દેન બાયટ્રલ પેચીન્યુમોનિયા વિથ નો ક્લિનિકલ એવિડન્સ ઓફ ધ લેફ્ટ હાઇપરટેન્શન આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ આ બીજી વસ્તુ બોડી વેટ ધનલી દર્દીઓ સુપાઇન પોઝિશનમાં હોય વેન્ટિલેટની જરૂર પડે ઊભા રાખી શકીએ તો આપણે વેટ ના કરી શકીએ અને જેટા પણ આપણા વોલ્યુમ કરીએ છીએ પર કિલોગ્રામ છે તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે મેલ માટે ફિફ્ટી પ્લસ ટુ પોઈન્ટ થ્રી ઇન્ટુ હાઈટ ઇન ઇન્ચીસ માઇનસ સિક્સટી અને ફિમેલ માટે ફોર્ટી ફાઇવ પોઈન્ટ ફાઇવ પ્લસ ટુ પોઈન્ટ થ્રી હાઈટ ઇન ઇન્ચીસ માઇનસ સિક્સટી આ ફોર્મ્યુલાથી આપણે એપ્રોક્સિમેટ દર્દીનું વજન આપણે ગણી શકીએ જેના કારણે આપણે કેટલા એમએલ ટાઇટલ વોલ્યુમ રાખવું આપણને ખબર પડે આ ધ્યાન રાખવાની છે પછી આપણે મોર કહીને સ્ટાન્ડર્ડ આપી ગાઈડલાઇન પ્રમાણે પેશન્ટ મુકતા હોઈએ છીએ જે ઓક્સિજન ગોલ જે છે એ પીઓ ટુ ફિફ્ટી ફાઇવ ટુ એટી મિઝર મર્ક્યુરી અને એસપીઓ ટુનો ગોલ એટી એટથી નાઇન્ટી ફાઇવ પ્રેગ્નન્સી હોય તો નાઇન્ટી ફાઇવ કરતાં ઉપર રાખવાનું અને નોન પ્રેગ્નન્ટ સ્ટેટ કોઈ પણ હોય હાઈરી કન્ડિશન હોય તો પણ નાઇન્ટી સુધી ચાલે આ જે ટેબલ છે લો પીપ હાઈ એફઆઈઓ ટુ મેડમે કીધું હમણાં કે લંગ પ્રોટેક્ટિવ સ્ટ્રેટેજી આપણે વાપરવાની છે લો પીપ હાઈ એફઆઈઓ ટુ અને હાઈ પીપ લો એફઆઈઓ ટુ આ બધી વસ્તુ આપણે છેલ્લા બે હજાર નવથી કરીએ છીએ એટલે આપણને ખબર છે પણ સ્ટ્રિકલી પ્રોટોકોલ પ્રમાણે વેન્ટિલિટી કેર થાય એ જરૂરી છે પી પી પ્લેટ ટુ માટે બે વસ્તુ કીધી છે પી પ્લેટ ટુ આપણને ખબર એક બટન આવે છે જે પોઈન્ટ ફાઇવ સેકન્ડ આપણે ઇન્સપિરેટરી પોઝ આપણે આપીએ છીએ ફોર ધી પી પ્લેટ ટુ બટન દબાવીએ એટલે પોઈન્ટ ફાઇવ સેકન્ડ માટે ઇન્સપિરેટરી પોઝ આવે એના કારણે જો પી પ્લેટ ટુ મોર દેન થર્ટી સેન્ટીમીટર ઓફ વોટર તો વી હર ટુ ડિક્રીઝ દેટ એટ વૉલ્યુમ વન એમએલ બાય પર કિલોગ્રામ સ્ટેપ વાઇઝ જમનું અપ ટુ ફોર એમ પર કિલોગ્રામ અને પી પ્લેટ ટુ લેસ દેન ટ્વેન્ટી ફાઇવ હોય અને ટાઇડર વેલ્યુમ લેસ દેન સિક્સ હોય એવા કિસ્સામાં આપણે ટાઇડર વેલ્યુમ આપણે વધારી શકીએ વન એમ પર કિલોગ્રામ આપણે વધારી શકીએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે પી પ્લેટ ટુ માટે બહુ ડિટેલ નથી વાત કરતો આપણે જે પીએચની ગોલ છે બેઝિકલી સેવન પોઈન્ટ થ્રીથી સેવન પોઈન્ટ ફોર ફાઇવની વચ્ચે રાખવાનું છે ધ્યાન રાખવાનું છે એસિડોસિસ જનરી બહુ કોમન હોય ત્યારે બે ત્રણ વસ્તુ રાખવાની કે સીઓટ રિટેન્શન નથી જા જોવાનું સીઓપીના પેશન્ટો એમાં આપણે આપણે સીઓ ટુનું આકર્ષિસ મળતું હોય છે ત્યારે પણ પીએચ તમારી લો હોય છે કે નંબર વન અને બીજું મેટાબોલિક એસિરોસિસ જ્યાં થાય પેશન્ટને યુનઆઉટપુટ ઘટવા મળે ત્યારે અવરલી પુટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ક્રિટન રેશ્યુ એ આપણને ખબર છે સોડાબાઈકઅપ એન્ડ હાઈપર મેડિશન ઇઝ એ ટ્રીટમેન્ટ ફોર એસિરોસિસ ઇન્વર્સ આઈ રેશિયો આપણે પ્રાય ટ્રાય કરતા હોઈએ છીએ પ્રોન ટ્રાય કરતા આવીએ છીએ આ બધી વસ્તુઓ કરીએ છીએ વિનિંગ માટે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા દિવસ પેશન્ટ વેન્ટિલેટર રહે એના ઓછામાં ઓછા પચાસ ટકા પીરિયડ વિનિંગ માટે લેવાનું છે વિનિંગ બહુ ફાસ્ટ નહીં કરવાનું આ ક્રાઇટેરિયા ઓલરેડી આપણને ખબર છે બ્રિથિંગ ટ્રાયલ આપણે આપતા હોઈએ છીએ ટીપીસ ઉપર ટ્રાયલ આપીએ છીએ અને ગ્રેજ્યુઅલી વી આર વિનિંગ ધ પેશન્ટ જે આ કર્બ સિક્સટી ફાઇવ ક્રાઇટેરિયા છે કન્ફ્યુઝન યુરિયા રેસ્પિરેટરી રેટ અને બ્લડ પ્રેશર એન્ડ એજ મોર દેન સિક્સટી ફાઇવ આ કર્બ જે કર્બ સિક્સટી ફાઇવ ક્રાઇટેરિયા છે એ પ્રાયોરિટાઇઝેશન ફોર ધ પેશન્ટ આપણે ઘણી વેન્ટિલેટર પર વધારે પેશન્ટ હોય જેનાથી ગુજરાતમાં પૂરતા વેન્ટિલેટર છતાં પણ એક સાથે અનેક પર આવે ત્યારે કર્બ કાટરથી આપણે જોતા હોઈએ છીએ આ એશિયા સોફા સ્કોર જ્યારે ઓર્ગન ડિસ્ફંક્શન હોય ત્યારે સિક્વન્શિયલ ઓર્ગન ફેલિયર એસેસમેન્ટ સ્કોર એના સોફા સ્કોર કહીએ છીએ આપણે બધા યુસ્ટી થઈએ છીએ એમાં ઝીરોથી ફોર સુધીનો એના વેરીએબલ છે પીઓ ટુ પ્લેટલેટ કાઉન્ટ બિલ્ડબેન હાઈપરટેન્શન ગ્લાસગુસ કોમાસકીટ ક્રિએટ નાઇન લેવલ આના પરથી આપણે આ કરતા છીએ ફરીથી આ બધી વસ્તુઓ એડહેરન્ટ થઈએ આપણે વાપરીએ અને પેશન્ટના આઉટકોટમાં આપણે બહુ ધ્યાન રાખીએ એવી ખાસ વિનંતી છે ડેડ બોડી ડિસ્પોઝલ માટે આપણે દર્દીને જવા દઈએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે દર્દીને સગાને ખાસ સમજાવવું જનરલી દરેક સમાજમાં બોર્ડબળીને દેડ બનીને નવડાવવું એના પર કંકુ તિલક કે ભસ્મ લગાવી આ બધી વસ્તુ એવોઇડ કરવી જોઈએ અને સ્મશાનમાં અને લોકિક વારમાં પણ ઓછામાં ઓછા માણસો જ સોશિયલ ગેધરિંગ શૂડ બી રિડ્યુસ ધ્યાન રાખવાનું છે ડોર હેન્ડલ્સ આર ધ મોર સોર્સ ઓફ ઇન્ફેક્શન્સ તમારા આઈસીયુમાં પણ જેટલી વખત ફ્લોર ક્લીન થાય એટલી વખત તમે ડોર હેન્ડલ ક્લીન કરવાનો તમારા આગ્રહ રાખો હાથ ધોવાના મોડું ધોવાનું અને કોકળા કરવાના આ ત્રણેય વસ્તુ દર્દીઓ માટે અને આરોગ્ય કર્મચારીઓએ ઘરે જઈએ ત્યારે તો ખાસ કરવાનું છે ધ્યાન રાખવાનું આપણા બાળકો માટે પ્રોપર રીતે આપણે માસ્ક પહેરીએ આ ડાઉન સ્ટોપિંગ હોવું જોઈએ ટીપડ માસ્ક ધ્યાન રાખવાનું છે ખૂબ ખૂબ આભાર કોઈ પ્રશ્ન હોય તો આપણે હવે થેન્ક યુ વેરી મચ સર દરિયા જેવો ટોપિક છે અને આપણે વીસ પચીસ મિનિટમાં બોલવાનું હોય એટલે થોડું ડિફિકલ્ટ તો છે જે ડિપાર્ટમેન્ટ આખું જોઈ રહ્યું છે એ લોકોને ખૂબ ખૂબ પ્રણામ કારણ કે પોતાના રિસ્ક સાથે કામ કરી રહ્યું છે એટલે અભિનંદનને તો પાત્ર જ છે પણ કેટલીક વાર સાહેબ ક્રિટિસિઝમ થતી હોય એને આપણે નેગેટિવ વેલ્યુ તરીકે લેતા હોઈએ છીએ પણ ક્રિટિસિઝમને પોઝિટિવ વેલ્યુ તરીકે લઈ અને જે જે આપણી ભૂલો થાય છે એને સુધારતા જઈએ તો મને લાગે છે કે આપણે ઉત્તમથી મહાઉત્તમ તરફ જઈ રહીએ આપણી આખી યાત્રા છે એને ખૂબ સારી રીતે સુખદ પરિણામમાં મેળવી શકીએ એટલે ક્રિટિસિઝમને આવકારવું અને ક્રિટિસિઝમને સહજતાથી લેવું અને એમાં સુધારાનો પ્રયત્ન કરવો કારણ કે કેટલીક વાર આપણે બહુ જ ઓવરબર્ડનમાં કેટલીક વાર નાની મોટી ક્વોલિટીમાં ભૂલો કરતા હોઈએ છીએ જે સુધારવાની ટ્રેનિંગ આપણે અને જિલ્લાની જે હોસ્પિટલ છે બધી આપણે ફરતી નર્સિંગ સ્ટાફ ને બધા પણ આપણે આપી છે બહુ સરસ ક્લાસ ફોની પર ટ્રેનિંગ પીપી કેર દે પરવા આતે કરું માઈનર હાઉ ટુ સક્શન થી મારીને બેડી ને સમજ બધાને રેગ્યુલર આપી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન છે પણ હવે 2 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર ના રાખીએ કદાચ એ લોકોનો કારણ કે ઘણા બધા પ્રશ્નો દર વખતે પૂછાતા હોય છે ટોલ ફ્રી નંબર પ્લીઝ આપી દો ફક્ત બે જ મિનિટ કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવા હોય કારણ કે ઘણા બધા ડિપાર્ટમેન્ટવાળા પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમાં પીડિયાટ્રિક ગાયનેક એનેસેશિયા સ્ટાફ નર્સ અને બધા જ વેન્ટિલેટર કેર કરવાવાળા તમામ તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા બધા એક્સપર્ટ વ્યક્તિઓ બેઠેલા છે તો આપ ડાયલ કરો અને પ્રશ્ન પૂછો ધારો કે પ્રશ્ન નથી પૂછો અને બધામાં હવે પાંચ એપિસોડ થઈ ગયા એટલે એક્સપર્ટ જ થઈ ગયા છો તો એટલીસ્ટ આ પ્રોગ્રામ ગમ્યો અને સર આમને રી થાય છે એવી વસ્તુ પણ કરી દઈએ તો સાહેબ જે આટલો બધો ટાઈમ આપણામાં આપણી પાછળ ઇન્વેસ્ટ કરે છે તેમને પણ થોડો આનંદ આવે મેડમ પણ આજે તો પધારેલા છે તો ગુજરાત ગવર્મેન્ટ જે આટલો બધો પ્રયત્ન કરી રહી છે સેટકોમ એક બહુ સારું મીડિયા છે કે જ્યાં આપણે હજારોની સંખ્યામાં લોકો સાથે પહોંચી જઈએ છે એક એપિસોડથી તો એકાદ જણા ડાયલ કરશે તો ગમશે તો કોઈ પણ વ્યક્તિ ડાયલ કરો પ્લીઝ કારણ કે મને ખબર છે કે પ્રોગ્રામ તો ઘણા બધા જોઈ રહ્યા છે પણ એક ડાયલ કરવાની કાં તો આળસ હોય અથવા ડાયલ ન થતો હોય અથવા ડાયલ નથી કરો એવી જી હોય આ ત્રણમાંથી એક કોઈ કારણ હોઈ શકે પણ ડાયલ કરશો તો ગમશે અધરવાઇઝ આપણી પાસે સર હવે એક જ મિનિટ છે લાગે છે કોઈ ક્વેશ્ચન આવ્યો હાજી હાજી બોલો સર હેલો હા સર બોલો હા તો જૂનાગઢ હાજી જૂનાગઢ જિલ્લામાંથી પીએસસી સાપુરથી બોલું છું કાર્યક્રમ ખૂબ સારો એમને ખૂબ સારી જાણકારી મળી હાજી ફોન કરું છું આપનું નામ શું છે સર શેખા એમપીએચડબ્લ્યુ ઓ હો વેરી ગુડ બહુ સરસ શ્રીખાતભાઈ ખૂબ ખૂબ આભાર કે જે લોકો પ્રોગ્રામ જુએ છે અને ડાયલ કરે છે એમાં અમને પણ આનંદ આવે છે હવે અડધી મિનિટ બાકી છે તો આપ કોઈ પણ બીજા પણ ક્વેશ્ચન પૂછી શકે છે ખાસ કરીને વેન્ટિલેટર કેર જે લોકો કરે છે ને જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે જો એક એમપીડબલ્યુ મને એમ લાગે છે કે ટાઈમ પૂરો થયો છે સર તો આપણે આ પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરવો પડશે કારણ કે નેક ટુ નેક બીજો પણ પ્રોગ્રામ છે તો આપનો ખૂબ ખૂબ આભાર ફરી પાછા આવા જ પ્રોગ્રામમાં સેટકોમમાં મળીશું જય જય ગરવી ગુજરાત